તો આજે આપણે જાણીશું મિત્રો કે ઘરમાં રાખેલા કઠોળ કે અનાજમાં પડેલા ધનેડાને આપણે ભગાવી કઈ રીતે શકીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબરજ.com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। જનરલી આપણે આપણા ઘરની અંદર આખો વર્ષ ચાલે એટલા અનાજ કઠોળ ભરતા હોઈએ, બરાબર ને? પરંતુ આ અનાજ કઠોળને સાચવવા પણ ખૂબ જરૂરી છે। ઘણીવાર નાના કીડા પણ આપણને આપણા ભરેલા અનાજ કઠોળમાં દેખાઈ આવે તો આપણને કેટલી ચિંતા થઈ જશે। તો આજે આપણે જાણીશું મિત્રો કે ઘરમાં રાખેલા કઠોળ કે અનાજમાં પડેલા ધનેડાને આપણે ભગાવી કઈ રીતે શકીએ અને કઈ એવી ટિપ્સનો ઉપયોગ કરી શકીએ કે કાયમી પરેશાનીમાંથી આપણને મુક્તિ મળી જાય। તો ચોખા, કઠોળ કે કોઈ પણ પ્રકારનું જો અનાજ એની જાળવણીમાં આપણને સમસ્યા થતી હોય તો આપણે થોડી કાળજી રાખી શકીએ અને એનાથી આપણે આ ધનેડાને ભગાવી પણ શકીએ। હવે ઘણીવાર આપણે આવા જીવડાને દૂર રાખવા માટે એર ટાઇટ કન્ટેનરમાં એને સ્ટોર કરીએ છીએ, બરાબર ને? પરંતુ આ મોંઘા ડબ્બા પણ જંતુઓને રોકવા અસમર્થ થઈ જાય છે। હવે આવી સ્થિતિમાં લાંબો સમય એને સંગ્રહ કરવો એક પડકાર છે। તમને એ પણ જણાવી દઈએ કે કઈ ટિપ્સનો ઉપયોગ કરવાથી તમે આવા જંતુઓને તમારા મોંઘા ભરેલા અનાજ, ચોખા, દાળ અને કઠોળથી દૂર રાખી શકો। તો મિત્રો, આજે અમે તમને એવી નાની નાની ટિપ્સ કહેવા જઈ રહ્યા છે કે જે ચોક્કસપણે તમને મદદ કરશે। હવે તમાલપત્ર તો દરેકના ઘરમાં મળી જ જશે, બરાબર ને? તો તમાલપત્રનો ઉપયોગ તમે કરી શકો। આજે તમાલપત્ર અને પાંદડાની સુગંધ હોય એક તરફ તો ખોરાક સ્વાદ વધારશે, બરાબર ને? પરંતુ આનાથી તમે જંતુને પણ દૂર રાખી શકો। તમે દર થોડા દિવસે આ બોક્સમાં તમાલપત્ર રાખી શકો, આનાથી આ જીવાતો દૂર ભાગશે। મિત્રો, તમારા ઘરની આજુબાજુમાં કશે લીમડાનો ઝાડ છે તો આ લીમડાના પાન પણ તમને ઉપયોગ થઈ શકે। લીમડાના સૂકા પાનને મલમલના કપડામાં બાંધી અને બંડલને એક બોક્સમાં મૂકી દો। જો મિત્રો તમે આ ઉપાય કરશો તો તમારા અનાજમાં જીવડા ક્યારેય નહીં પડે। ચલો વાત કરીએ લવિંગની, તો લવિંગ પણ તમને અનાજ, તો આ લવિંગની મદદથી પણ તમે અનાજને જંતુઓથી સુરક્ષિત રાખી શકો। આને માટે તમારે અનાજના ડબ્બામાં લવિંગને મૂકી દેવાનું છે, બસ જંતુઓ તમારા અનાજથી દૂર ભાગવા માંડશે। જોકે જંતુઓ જ નહીં, કીડીઓ પણ નહીં ચડે। હવે વાત કરીએ લસણ વિશે, તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તેની ગંધ કેટલી તીવ્ર હોય। તો તમે ચોખા અને દાળના ડબ્બામાં લસણની છાલને કપડામાં બાંધીને રાખો છો તો જીવડા ફટાફટ ભાગી જશે। મિત્રો, જો તમે આ ટિપ્સનો ઉપાય કરશો તો સરળતાથી તમારા અનાજને સાચવી શકશો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરજી.com।